કરે ત્યારે ત્રણ પ્રકારના ઋણ એના જીવન ઉપર હોય છે એક છે દેવતાઓનું બીજું છે ઋણ છે ઋષિઓનું ઋણ ઋષિઓના અને દેવતાઓના મુક્ત થવા માટે અલગ અલગ તિથિઓ છે પણ આપણી તિથિઓમાં શાસ્ત્ર બતાવે છે એ પ્રમાણે અમાસના દેવતાઓ પિતૃ છે માટે આપણે અમાસના દિવસે કોઈ ધાર્મિક કાર્ય કરતા નથી એનું મૂળ કારણ આ છે કે અમાસ એટલે અમાવતા વાસ્યા નજીક વાસ કરવો તો કોનો નજીક વાસ એનું નામ અમાસ તો બોલે ચંદ્રનો સૂર્ય સાથે